આડમાં જખૌમાં બેફામ થતી ખનીજ ચોરી યોગ્ય કાયદાકીય પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જખૌની ખાનગી કંપની અર્ચનના ભારત સોલ્ટ પ્લાન્ટ દ્વારા તારીખ 22/5/2020 ના રોજ બેફામ ખુલ્લેઆમ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે। 5-6 દિવસ અગાઉ પણ અર્ચન કંપનીના જખૌ સોલ્ટ પ્લાન્ટની બાજુમાં તળાવમાંથી ખનીજ ચોરી કરવામાં આવી રહી હતી। જખૌના જાગૃત નાગરિકોના વિરોધને કારણે તે કામ બંધ કરવામાં આવ્યું, પણ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નહીં। કંપની પર કાયદાકીય કાર્યવાહી ન કરવામાં આવતી હોવાથી જ કંપની દ્વારા ફરીથી કોઈ પણ તાંત્રિક મંજૂરી મેળવ્યા વગર ખનીજ ચોરી કરવામાં આવી રહી છે। અર્ચન કંપનીના ભારત સોલ્ટ પ્લાન્ટને જ્યારે આદરણીય કચ્છ કલેક્ટર સાહેબ દ્વારા નમક માટે જમીન ફાળવવામાં આવી ત્યારે તેમાં અમુક શરતો સાથે જમીન ફાળવવામાં આવી હતી। શરતોમાં ચોખ્ખો ઉલ્લેખ કરેલ છે કે નમક પકાવવા માટે જમીનની મંજૂરી આપવામાં આવે છે। જે જમીન પર નમક પકાવવામાં આવતો નહીં હોય તે જમીનનું સીધો સરકાર દાખલ થઈ જશે। અર્ચન કંપની દ્વારા નમક પકાવવા માટે સરકાર પાસેથી જમીનની માંગણી કરેલી છે, તેમાંથી અમુક જમીનમાં નમક પકાવવામાં આવતું નથી અને એમ જ ખુલ્લી પડી છે। ખુલ્લી પડેલી જમીનમાંથી માટી ઉપાડીને ભારત સોલ્ટ કંપનીના પારાઓમાં નાખવામાં આવી રહી છે। ખુલ્લેઆમ દોઢા દિવસે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે। ભૂતકાળમાં પણ અર્ચન કંપની પ્લાન્ટ જખૌ સોલ્ટ અને ભારત સોલ્ટ માટે જખૌના સીમતળમાંથી માટી ઉપાડીને પારાઓ તેમજ રસ્તાઓમાં નાખવામાં આવી ચૂકી છે, જેના કારણે જખૌ વિસ્તારના સીમતળમાં ખૂબ ઊંડા ખાડાઓ થઈ ગયા છે અને જમીનને પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ ચૂક્યું છે। પણ આજ દિન સુધી આ બાબતની કંપની સામે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી નથી।